અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે સમગ્ર ગુજરાત પણ રામમય બની ગયું છે. ભગવાન શ્રી રામ મંદિરના વધામણા કરવા ગુજરાતની અગ્રેસર ચેનલ TV13 ગુજરાતી હકતી ગુજરાતી દ્વારા પણ શ્રી રામ ઉત્સવની ભવ્ય ઉજવણી સોમનાથ મહાદેવના આંગણે ભવ્ય લોકડાયરા દ્વારા ઉજવવામાં આવી. જાણો આ ભવ્ય લોકડાયરાની ઝલક અમારા વિશેષ અહેવાલમાં. ગુજરાત સહિત દેશભરમાં રામ ભક્તિનો લોક જુવાળ જોવા મળી રહ્યો છે. શ્રી રામ મંદિર બનાવવાના સૌથી મોટા આંદોલનનો પ્રારંભ સોમનાથ દાદાના આશીર્વાદ સાથે વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો. વર્ષો પહેલા લેવાયેલો સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની અગ્રેસર ન્યૂઝ ચેનલ TV13 ગુજરાતી હકથી ગુજરાતી દ્વારા પણ શ્રી રામ ઉત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ સોમનાથના આંગણે યોજવાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક અને TV13 ગુજરાતીના મુખ્ય નિયામક કીર્તિદાન ગઢવીએ પોતાનો ભાવ આ રીતે વ્યક્ત કર્યો હતો. ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયકના પહાડી કંઠથી મેરે ભારત કા બચ્ચા બચ્ચાના ગીતથી ઉપસ્થિત સૌના દિલમાં જોમ અને જુસ્સો ભર્યો હતો ત્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા પણ રામ અને ભક્તો વચ્ચેનો આદિ અનાદિ કાળના નાતા વિશે પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી હતી. નરેન્દ્રભાઈ મોદી તેમજ અડવાણીજી, રામલાલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે, અને ત્યારે જેટલા યાત્રામાં હતા એ બધાને એક હતું કે આજે આ યાત્રા કાઢીનું પરિણામ આવશે કે કેમ. પણ જ્યાં ભગવાન મહાદેવના સાનિધ્યમાંથી, ભગવાન સોમનાથના સાનિધ્યમાંથી એ યાત્રા નીકળેલી, અને આપણે બધા ભાગશાળી છીએ. TV13 ના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે આપણે બધા ભાગશાળી છીએ કે જેણે એ યાત્રા જોઈ હતી, જે પરિવારે એ શિલાપૂજન કરેલા, ઘરે ઘરે એમ કહેવાય કે ઈટો આવેલી, અને એ જ વ્યક્તિઓ અયોધ્યામાં 22 તારીખે ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિરની પ્રતિષ્ઠાના પણ દર્શન કરશે. આનાથી બીજા આપણા ભાગ્ય ન હોય શકે. સોમનાથમાં યોજાયેલા શ્રી રામ ઉત્સવમાં રામલલ્લાના વધામણા રૂપે મહાઆરતી અને દીપમાળાનું આયોજન કરાયું હતું, જેમાં TV13 ગુજરાતીના ડિરેક્ટર મુન્નાભાઈ પી ગઢવી, ભાજપના ગીર સોમનાથના પ્રભારી રઘુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ પટાટ, વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કુવાલા, નગરપાલિકાના વર્તમાન પ્રમુખ
પલ્લવી જયદેવ જાની, પાલિકાના પૂર્વ પ્રમુખ જયદેવ જાની, વેરાવળ પાલિકાના કારોબારી ચેરમેન ચંદ્રિકા શાકોતરિયા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય ચાવડા ઉમળકા ભેર આરતીમાં ભાગ લીધો હતો. લોક ડાયરામાં અલ્પાબેન પટેલના કોકિલ કંઠે વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું, જ્યારે લોક કલાકાર ભરતદાન ગઢવી દ્વારા રામ ભક્તિનો રસ શ્રોતાઓને પીરસ્યો હતો. એટલી જ પાછી રામમાં કરુણા છે, ઈશ્વરમાં એટલી જ કરુણા છે. મારે બેન ને રજૂ કરવા છે, પણ આટલા વર્ષો અને આપણો ઈષ્ટદેવ અને બધા એને હૃદયથી ભજે એનું કારણ શું કે રામ ની અંદર ઈ પાછી કરુણા એટલી જ છે. સાહેબ હા, ચાસુ સ્વભાવ અરિહી અનુકૂલા, દુશ્મનને એનો સ્વભાવ ગમે. આ પ્રસંગે અયોધ્યામાં ગીર સોમનાથ થી કાર સેવામાં જોડાયેલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. તદુપરાંત મહાનુભાવોનું વિશેષ સન્માન ટીવી 13 ગુજરાતીના ડિરેક્ટર મુન્નાભાઈ પી ગઢવી તથા કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. કીર્તિદાન ગઢવી દ્વારા ગીર સોમનાથની તેજસ્વી વિદ્યાર્થિનીને લાડકી ફાઉન્ડેશન દ્વારા આર્થિક સહાય પણ એનાયત કરવામાં આવી હતી. સોમનાથના હેલીપેડ મેદાનમાં ગુજરાતભરમાંથી આવેલા મહાનુભાવો, મહેમાનો, ભક્તો, શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીરામ ઉત્સવ નિમિત્તે યોજાયેલો લોક ડાયરો માણ્યો હતો. સોમનાથથી ટીવી 13 નો અહેવાલ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી.